નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ એકવીસની અંદર આજે આપણે ટોપિક ભણવાનો છે બાળ અત્યાચાર કોને કહે છે અત્યાચારનો ભોગ બનેલ બાળકો પ્રત્યે આપણી કઈ કઈ ફરજો હોવી જોઈએ તો ઘણા બાળકો એવા સમાજની અંદર જોવા મળે છે કે એમની સામે અત્યાચાર થતો હોય છે અને એને રોકવા માટે ખરેખર આપણી શું ફરજો હોવી જોઈએ તો એને આપણે જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને આ વિડિયો શેર કરજો કોઈ પણ સમસ્યા થાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અચૂક કરજો તો બાળકોને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે ઈજા પહોંચાડવી તેને શારીરિક શિક્ષા કરવી ધમકીઓ આપવી અસહદે તેને મારપીટ કરવી આકાર આ શબ્દો કે અપશબ્દો બોલીને તેનું જાહેરમાં અપમાન કરવું વગેરે શારીરિક અથવા તો માનસિક ત્રાસ કે હિંસા જે કરવામાં આવે છે એને આપણે બાળ અત્યાચાર કહી શકાય ઘણી વખત સમાજની અંદર તમે જોતા હશો કે અમુક બાળકોનું અપહરણ કરી એને શરીરના કોઈ પણ ભાગને વિકૃત કરી એટલે કે અપંગ કરી એની પાસે અમુક ભીખ મગાવવામાં આવતી હોય છે અમુક પ્રકારનું શોષણ કરવામાં આવતું હોય છે અમુક એની પાસે કામ કરવામાં આવતું હોય છે વેઠ પ્રથા કરવામાં આવતી હોય છે તો આવી બધી જે કંઈ ઘટનાઓ થાય તો એને આપણે અત્યાચાર કહી શકાય બાળ અત્યાચાર કહી શકાય અને એની સામે એક જાગૃત નાગરિક તરીકે આપણે ખરેખર આપણી ફરજો શું હોવી જોઈએ એ પણ આપણે જાણવી જોઈએ તો જ્યારે આપણને કોઈ પીડિત બાળકના વર્તન વ્યવહાર કે શારીરિક ઈજાના ચિહ્નોની ખબર પડે કે તરત જ તેને ડાક્ટરી સારવાર કરાવવામાં મદદરૂપ થવું જોઈએ કે તરત જ કોઈ બી બાળક હોય એ પછી કદાચ એના માતા પિતા ઈચ્છે કે ન ઈચ્છે પરંતુ આપણે એક સમાજની અંદર રહીએ છીએ એક સંસ્કૃતિ આપણી છે આપણી માનવતા એવી જાગૃત થવી જોઈએ કે એ બાળકને આપણે ખાસ કરીને સારવાર હેઠળ એની સારવાર માટે મદદ કરવી જોઈએ આગળ જોઈએ તો શોષણ પીડિત બાળક મોટાભાગે ભય ધમકી કે શરમ સંકોચ કે કારણ કે સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે પોતાના પર થયેલા અત્યાચારને જાણ માતા પિતાને કરતાં તે સંકોચ ખચકાટ અનુભવીને ઘણી વખત માહિતી છુપાવતો હોય છે ઘણી વખત અમુક એના કોઈ શરીરના ભાગની અંદર કોઈ એવો દુખાવો થતો હોય છે કોઈ લાગેલું હોય છે અથવા તો કોઈ એવી શો ક્ષોભ ભય ધમકી શરમ સંકોચના લીધે એ અન્ય સમાજના લોકોથી ડરતો હોય છે સંકોચાતો હોય છે અને ભયના લીધે પોતાની પ્રતિષ્ઠા ગુમાવશે પોતાનો માન અનુભવ શું રહેશે પોતાની ઇજ્જત શું રહેશે આવા ભયના કારણે અમુક એના અત્યાચારો જેની પાસે થતા હોય છે તો એનાથી એ માતા પિતાને અવગત નથી કરાવી શકતો તો એવા સમયે માહિતી છુપાવતો હોય છે તો આવા અત્યાચાર એનાથી સહન ન થાય એ માટે આપણે પણ જાગૃત બનવું જોઈએ આપણે એની કાળજી રાખવી જોઈએ આવી પરિસ્થિતિમાં આપણે બાળકને વિશ્વાસમાં લઈને સત્ય હકીકતોને આધારે કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના જવાબદારોને સજા કરાવવા સત્વરે કાનૂની પગલાં ભરવા જોઈએ કે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જઈ આપણે ખરેખર એની પાસે કાનૂની સહાય માગી અને ખરેખર જે દોષિતો હોય છે એનો દંડ જરૂર કરાવવો જોઈએ કે જેથી કરી અને સમાજના અન્ય બાળકો એનો ભોગ ન બની શકે કુટુંબીજનોએ કે મિત્રોએ અત્યાચારનો ભોગ બનેલ બાળક પ્રત્યે ધૃણા કે તિરસ્કાર દાખવ્યા વિના એને હંમેશા પ્રેમ હોંફ અને સહાનુભૂતિ મળી રહે એ માટે પણ આવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી આ બાળક શરમ સંકોચના લીધે કોઈ આગળનું પગલું ન ભરી શકે અને સમાજની સાથે પોતે રહી અને એક સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય બાળકની જેમ એ પોતે જીવીન જીવી શકે આ માટે પણ આપણી ફરજો હોવી જોઈએ કોઈ બાળક નબળું હોય કોઈ એવા ગરીબ રીતે આર્થિક રીતે સક્ષમ ન હોય અથવા તો એ મજૂરી કામ કરતો હોય તો એને આપણે ત્યાંથી ઉઠાડી અને શાળાએ દાખલ કરવું જોઈએ અને જરૂરી એવી સહાય પણ કરવી જોઈએ આમ સમાજની અંદર આપણે આપણા બાળકોને આપ આપણા ભવિષ્ય એના હાથમાં હોય છે એટલા માટે આવું બાળક જો આપણને મળી રહે તો ખરેખર એના માટે સહાનુભૂતિ દાખવી માનવતા દાખવી અને ખરેખર બાળકો પ્રત્યે આપણે કહી શકાય કે સહાનુભૂતિ ઊંફ પ્રેમ દાખવી એની સાથે વિશ્વાસમાં લઈ અને આવી પરિસ્થિતિઓને સામે પડકાર ઉભો કરવો જોઈએ ત્યારબાદનો પ્રશ્ન છે બાળમજૂરીના વિવિધ સ્વરૂપો વર્ણવો કે બાળમજૂરી કેવા કેવા પ્રકારની હોઈ શકાય તમે ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે આર્થિક રીતે અસક્ષમ જે પરિવાર છે એના જે બાળકો છે એ પોતે ભણતા નથી એનું બાળપણ આમનામ મજૂરી કરવામાં વિ જતું હોય છે એની જિંદગી આમનામ જોખમ ભરા કામની અંદર ગુજરી જતી હોય છે આપણને સારા પરિવાર પરિવારમાંથી કદાચ આપણે આવતા હશું અને આપણે ભણી ગણીને આગળ વધશું પરંતુ આવા જે બાળકો જે છે એનું શું તો એટલા માટે આપણે એના સ્વરૂપો કેવા કેવા છે જોઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભારતીય અર્થતંત્રના મોટાભાગના ક્ષેત્રોમાં બાળ શ્રમિકો કામ કરતા જોવા મળે છે કે અમુક અમુક એવા ક્ષેત્રો હોય છે કે જ્યાં માત્ર ને માત્ર તમને બાળકો દેખાતા હોય તો આવા કયા કયા ક્ષેત્રો છે તો કે હોટલો હોય ફેક્ટરીઓ હોય બાંધકામના સ્થળો હોય ફટાકડાની ફેક્ટરીઓ હોય ઈંટોના ભઠ્ઠાઓ હોય એ તમે જોઈ શકો ઈંટોના ભઠ્ઠાઓ ત્યારબાદ ખેતરની અંદર પશુપાલનની અંદર મત્સ્ય પ્રવૃત્તિમાં આ વગેરે પ્રવૃત્તિઓની અંદર ખાસ બાળકો શ્રમિક તરીકે કામ કરતા હોય છે તો આવા બાળકોનું ભવિષ્ય શું આવા બાળકોનું તો બાળપણ પણ છીનવાઈ ગયું એની એને જે શિક્ષણ મેળવવાનો જે ઉંમર હતી એ પણ જતી રહેશે એને અન્ય બાળકો સાથે રમતગમતનો સમય જેને મળ્યો છે એ પણ એને મળવાનો નથી તો આવું ન થાય એ માટે ખરેખર આપણે આવા બાળકો સાથે થોડીક માનવતા દાખવી અને કાનૂની પગલાં લઈ અને આવા બાળકોને ત્યાંથી કામ ઉઠાડી અને આપણે શાળાએ દાખલ કરવા આવશ્યક છે આ ઉપરાંત ઘર નોકર તરીકે ચાની લારીઓની અંદર હોટલો કે ઢાબાઓની અંદર ગેરેજોમાં લારી ખેંચવાની અંદર અખબાર વેચવામાં પ્લાસ્ટિક કે ભંગાર વીણવાની અંદર ભીખ માગવી રસ્તા પર સાફસૂફ કરવી વગેરે કામોની અંદર બાળમજૂરો કામ કરતાં તમે જોયા હશે અથવા તો કોઈ સિરિયલ પિક્ચરોની અંદર ક્યાંક જોયા છે ટેલિવિઝનની અંદર જોયા છે તો આવા જે કામો જે છે એ ખરેખર બાળ પ્રવૃત્તિના સ્વરૂપના કામો છે આવા ખરેખર કામ આપણા સમાજની અંદર ન હોવા જોઈએ અને જો હોય તમે ક્યાંક જોવો છો તો એની સાથે ખાસ કાનૂની પગલાં ભરવા જોઈએ અને આવા પરિવાર સાથે થોડીક ઘણી સહાનુભૂતિ દાખવી એને વિશ્વાસમાં લઈ આવા બાળકોનું જીવન જોખમભીરું ન બને એ માટે ખ ખરેખર આપણે પ્રયત્નો કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને ભણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય કે તમારા સુધી નોટિફિકેશન મળતી રહે ત્યાં સુધી અસ્તું